નમસ્કાર વિદ્યાર્થી મિત્રો વલિન બોક્સ એકેડેમી પર આપશોનું સ્વાગત છે મિત્રો આજે છે તેર ઓગસ્ટ બે હજાર એકવીસ અને આજના લેક્ચરમાં આપણે આજના દિવસના મહત્વપૂર્ણ કરંટ અપેરના જે પ્રશ્નો છે તેની સંપૂર્ણ ડિટેલમાં વિગતવાર ચર્ચા કરવાના છે જેના આગામી સમયમાં યોજાનાર બિનસચિવાલય ક્લર્ક તલાટી તેમજ જીપીએસસી દ્વારા લેવામાં આવનાર એસટીઆઈ ડિવાયસો કે જીપીએસસી ક્લાસ વન ટુની કોઈપણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા મહત્વપૂર્ણ પ્રશ્નો છે તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું તો મિત્રો ખાસ કરીને લેક્ચરને અંત સુધી જોતા રહેજો તેમજ મિત્રો તમને લેક્ચર પસંદ આવે તો લેક્ચરને લાઈક કરો અને વધુમાં વધુ શેર કરો જેનાથી મિત્રો વર્લ્ડ ઇન એકેડેમી દ્વારા તમને દિવસભરનું મહત્વપૂર્ણ કરંટ કરે એ પણ માત્ર પંદરથી વીસ મિનિટની અંદર મળે છે તો ચોક્કસથી તમે આ લેક્ચરનો લાભ ઉઠાવો અને દિવસમાં એકવાર ચોક્કસથી આ લેક્ચર જોવાનું રાખો તો તમને એક્ઝામની અંદર સો ટકા ફાયદો થશે તેમજ મિત્રો આ લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવ તમે અમને કમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો જેનાથી અમારા મોટિવેશનમાં વધારો થાય અને અમે આવી રીતે તમારા માટે પરીક્ષાલક્ષી કરંટ અફેરની સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરતા રહીએ તો મિત્રો ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની તો ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછ્યો હતો કે ઉપરકોટનો કિલ્લો કયા જિલ્લામાં આવેલો છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે જૂનાગઢ મિત્રો આ પ્રશ્નનો જવાબ ઘણા જ બધા વિદ્યાર્થી મિત્રોએ ખૂબ જ સારી રીતે આપ્યું છે તો મિત્રો આવી જ રીતે લેક્ચરના અંતમાં જે પ્રશ્નો પૂછવામાં આવે છે તેનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો જેનાથી આગામી કોઈપણ પરીક્ષાઓની અંદર આ પ્રકારના પ્રશ્નો પૂછાય તો એનો જવાબ તમે લખીને આપ્યો છે તો તમને સો ટકા એક્ઝામમાં યાદ આવી જશે તેમજ મિત્રો આપણા લેક્ચરના અંતમાં જે પ્રશ્નો પૂછવામાં આવે છે તે પ્રશ્નો ક્લાસ થ્રીની એક્ઝામની અંદર વારંવાર પૂછાતા હોય છે તો તમારા માટે આ પ્રશ્નો ખૂબ જ અગત્યના બની શકે છે તો મિત્રો આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરના પહેલા પ્રશ્નથી તો કયા હવાઈ મથકની દુનિયાના સર્વશ્રેષ્ઠ હવાઈ મથકનો ખિતાબ મળ્યો છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવ્યો છે હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ તો તાજેતરમાં જ હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટને દુનિયાના સર્વશ્રેષ્ઠ હવાઈ મથકનો ખિતાબ મળ્યો છે તો મિત્રો વાત કરીએ આના વિશે તો સ્કાય ટ્રેક્સની રિપોર્ટ અનુસાર કતરની રાજધાની દોહાના હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટની દુનિયાનો સર્વશ્રેષ્ઠ એરપોર્ટ તરીકે પસંદ કરવામાં આવ્યું છે તેમજ મિત્રો વાત કરીએ તો આ પહેલાં સિંગાપુરનો ચાંગી એરપોર્ટ જે છે તે છેલ્લા આઠ વર્ષથી સતત દુનિયાના સર્વશ્રેષ્ઠ એરપોર્ટ તરીકેનો ખિતાબ જીતતું આવ્યું છે પરંતુ હવે ચાંગી જે છે એ ત્રીજા નંબર પર આવી ગયું છે એટલે કે મિત્રો સ્કાય ટ્રેક જે છે એના રિપોર્ટ અનુસાર કતરની રાજધાની દોહાના હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટને દુનિયાનો સર્વશ્રેષ્ઠ એરપોર્ટ તરીકે પસંદ કરવામાં આવ્યું છે પરંતુ મિત્રો આ પહેલાં સિંગાપોરનો જે ચાંગી એરપોર્ટ છે તે લગભગ છેલ્લા આઠ વર્ષથી સતત દુનિયાના સર્વશ્રેષ્ઠ એરપોર્ટ તરીકેનો ખિતાબ જીતતો આવેલો છે પરંતુ મિત્રો આ વર્ષે ચાંગી એરપોર્ટ જે છે એ ત્રીજા નંબર પર આવી ગયું છે તેમજ મિત્રો ચર્ચા કરી લઈ ટોપ થ્રી એરપોર્ટ વિશે તો જેમાં પ્રથમ નંબર આવ્યું છે હમાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ જે કતરમાં આવેલું છે બીજા નંબર પર છે ટોક્યો હેનેડા ઇન્ટરનેશનલ એરપોર્ટ જે જાપાનની અંદર આવેલું છે ત્યારબાદ ત્રીજા નંબર પર ચાંગી ઇન્ટરનેશનલ એરપોર્ટ જે સિંગાપુરમાં આવેલું છે તો મિત્રો આ હતા વર્લ્ડના ટોપ થ્રી એરપોર્ટ ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કોણે અનિલ કુંબલેનો ટેસ્ટ ક્રિકેટમાં છસો ઓગણીસ વિકેટનો રેકોર્ડ તોડીને ટેસ્ટ ક્રિકેટની અંદર સૌથી વધુ વિકેટ લેનારા બોલર બન્યા છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે જેમ્સ એન્ડરસન તો જેમ્સ એન્ડરસન છે તેઓ ટેસ્ટ ક્રિકેટમાં છસો ઓગણીસ જે અનિલ કુંબલેનો રેકોર્ડ છે એટલે કે છસો ઓગણીસ વિકેટનો રેકોર્ડ થોડો છે અને તેઓ ટેસ્ટ ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેવાવાળા બોલર બન્યા છે તો વાત કરીએ એમના વિશે તો ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન છે તેઓ ભારતના કે એલ રાહુલને હરાવતાના સાથે જ ટેસ્ટ ક્રિકેટની અંદર સૌથી વધુ વિકેટ લેવાવાળા દુનિયાના ત્રીજા નંબરના બોલર બની ગયા છે એટલે કે મિત્રો ઇંગ્લેન્ડના ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસન છે તેઓ ભારતના ખેલાડી રાહુલ છે એમને હરાવતાની સાથે જ ટેસ્ટ ક્રિકેટની અંદર સૌથી વધુ વિકેટ લેવાવાળા દુનિયાભરમાં ત્રીજા નંબરના બોલર બની ગયા છે તેમજ મિત્રો જેમ્સ એન્ડરસન છે તેઓ આ બાબતમાં ભારતના દિગ્ગજ લેગ સ્પિનર અનિલ કુંબલેને પાછળ છોડ્યા છે એટલે કે મિત્રો જેમ્સ એન્ડરસન છે તેમને આ બાબતની અંદર ભારતના લેગ સ્પિનર અનિલ કુંબલે જે છે તેમનું રેકોર્ડ તોડ્યો છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં વનધન યોજના અંતર્ગત કયા રાજ્યએ સાત રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યા છે મિત્રો અહીંયા ટાઈપિંગ ડિસ્ટ્રિક છે અહીંયા છે વનધન યોજના તો મિત્રો તાજેતરમાં નાગાલેન્ડ રાજ્ય જે છે તેને વનધન યોજના અંતર્ગત સાત રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યા છે વાત કરીએ એના વિશે તો પહેલાં વનધન વાર્ષિક પુરસ્કાર બે હજાર વીસ એકવીસ પર નાગાલેન્ડે સાત રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યું છે તેમજ મિત્રો આ પુરસ્કાર જે છે તેની શરૂઆત ટ્રાયફેડ એટલે કે ટ્રાઇબલ કો ઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ દ્વારા તેની આ વર્ષે ચોત્રીસમી સ્થાપના દિવસ નિમિત્તે આ પુરસ્કારની શરૂઆત કરેલી છે એટલે કે મિત્રો વન વાર્ષિક પુરસ્કાર જે છે જે બે હજાર વીસ એકવીસમાં શરૂ કરવામાં આવ્યું છે અને આ પુરસ્કાર અંતર્ગત નાગાલેન્ડે સાત રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલું છે મિત્રો આ પુરસ્કાર જે છે એને ટ્રાયફેડ એટલે કે જેનું ફૂલ ફોર્મ થાય છે ટ્રાયબલ કો ઓપરેટિવ માર્કેટિંગ ડેવલપમેન્ટ ફેડરેશન ઓફ ઇન્ડિયા લિમિટેડ મિત્રો આ પ્રકારના ફૂલ ફોર્મ ક્લાસ થ્રીની એક્ઝામની અંદર વારંવાર પૂછવામાં આવતા હોય છે તો આ પ્રકારનું ફૂલ ફોર્મ તમારા માટે ખૂબ જ અગત્યની સાબિત થઈ શકે છે તમે તેને તમારી નોટની અંદર નોટ ડાઉન પણ કરી શકો છો તો મિત્રો આ વખતે ટ્રાયફેડની ચોત્રીસમી સ્થાપના દિવસ હતો અને તે નિમિત્તે આ એ પ્ર પુરસ્કારની શરૂઆત કરવામાં આવેલી છે ટ્રાયફેડ દિવસ છ ઓગસ્ટના રોજ મનાવવામાં આવે છે અને વર્તમાનમાં આપણા કેન્દ્રીય આદિવાસી મંત્રી છે અર્જુન મુંડા તો મિત્રો અહીંયા વાત છે નાગાલેન્ડની તો નાગાલેન્ડના સ્ટેટિક જગ્યા વિશે ચર્ચા કરી દઈએ તો નાગાલેન્ડની સ્થાપના ત્રીસ નવેમ્બર ઓગણીસો ત્રેસઠમાં થઈ હતી રાજધાની કોહિમા છે અને રાજ્યપાલ છે આર એન રવિ તેમજ મિત્રો વર્તમાનમાં નાગાલેન્ડના મુખ્યમંત્રી છે જેમનું નામ છે નિફ્યુ રિવ્યુ અને મુખ્ય ન્યાયાધીશ છે જેમનું નામ છે સુધાંશુ દુલિયા ત્યારબાદ જોઈએ નાગાલેન્ડના કેટલાક પાડોશી રાજ્યો તો મિત્રો જેની અંદર એક છે આસામ બીજું છે અરુણાચલ પ્રદેશ અને ત્રીજું છે મણિપુર નાગાલેન્ડને મ્યાનમારની પણ સીમા સ્પર્શે છે તો ત્યારબાદ મિત્રો આપણા નેક્સ્ટ પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરી લે તો વર્લ્ડ બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા જીપીએસસી બે હજાર બાવીસ માટે એક સ્પેશિયલ બેચનું આયોજન કરવામાં આવ્યું છે અને આ બેચ સોળ ઓગસ્ટ બે હજાર એકવીસથી શરૂ થવા જઈ રહી છે જેનો સમય ત્રણ ત્રીસથી પાંચ ત્રીસ સુધીનો રહેશે તેમજ મિત્રો આ બેચ વિશેની કોઈપણ પ્રકારની માહિતી માટે તમે આપણા હેલ્પ નંબર એ ટુ થ્રી એટ ટુ થ્રી એટ સેવન એટ સેવન પર કોલ અથવા તો વોટ્સએપ દ્વારા માહિતી મેળવી શકો છો તો મિત્રો આ હતી માહિતી વર્લ્ડ બોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા શરૂ કરવામાં આવી રહેલ જીપીએસસી બે હજાર બાવીસ માટેની સ્પેશિયલ બેચ છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં ભારતીય વાયુસેનાએ દુનિયાના સૌથી ઊંચા એર ટ્રાફિક કંટ્રોલ ટાવરનું નિર્માણ ક્યાં કર્યું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવશે લદ્દાખ તો તાજેતરમાં જ ભારતીય વાયુસેનાએ લદ્દાખમાં ન્યુમાના એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડમાં દુનિયાના સૌથી ઊંચા એર ટ્રાફિક કંટ્રોલ ટાવરનું નિર્માણ કર્યું છે તેમજ મિત્રો એટી જે છે એ પૂર્વી લદ્દાખ ક્ષેત્રમાં ચાલી રહેલા ફિક્સ્ડ વિંગ વિમાનો અને હેલિકોપ્ટરના સંચાલને નિયંત્રણ કરશે એટલે કે મિત્રો ભારતીય વાયુસેના દ્વારા લદ્દાખમાં ન્યુમાના એક એડવાન્સ લેન્ડિંગ ગ્રાઉન્ડમાં દુનિયાના સૌથી ઊંચા એર ટ્રાફિક કંટ્રોલ ટાવરનું નિર્માણ કરવામાં આવ્યું છે અને એટી જે છે એ પૂર્વી લદ્દાખ ક્ષેત્રમાં ચાલી રહેલા ફિક્સ્ડ વિંગ વિમાનો તેમજ હેલિકોપ્ટરના સંચાલનને નિયંત્રિત કરશે ત્યારબાદ જોઈએ મિત્રો આપણો નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં કોણે ખાદ્ય તેલના ક્ષેત્રમાં દેશને આત્મનિર્ભર બનાવવા માટે નેશનલ એડિબલ ઓઇલ મિશન ઓઇલ પામની જાહેરાત કરી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે નરેન્દ્ર મોદી તો તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી દ્વારા ભારતને ખાદ્ય તેલના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવા માટે નેશનલ એડિબલ ઓઇલ મિશન ઓઇલ પામની જાહેરાત કરી છે તો વાત કરીએ એમના વિશે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ તેલ પામ ઓઇલ તેમજ કુકિંગ ઓઇલ સહિત ભારતને આત્મનિર્ભરતાના પ્રોત્સાહન આપવા માટે અને આયાતની ઘટાડવા માટેના ઉદ્દેશ્ય સાથે નેશનલ એડિબલ ઓઇલ મિશન ઓઇલ પામની જાહેરાત કરી છે ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન તો ડિજિટલ બેન્કિંગમાં છેતરપિંડી વિરુદ્ધ લોકોને જાગૃત કરવા માટે આરબીઆઈએ કયા ઓલિમ્પિક વિજેતા ખેલાડીને પસંદ કરે છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે નીરજ ચોપડા તો તાજેતરમાં જ આરબીઆઈ દ્વારા ડિજિટલ બેન્કિંગની અંદર છેતરપિંડી વિરુદ્ધ લોકોને જાગૃત કરવા માટે ઓલિમ્પિક વિજેતા ખેલાડી નીરજ ચોપડા જે છે તેમને પસંદ કરે છે તો વાત કરીએ એના વિશે તો ટોક્યો ઓલિમ્પિક બે હજાર વીસમાં ગોલ્ડ મેડલ જીતી ભારતનું નામ રોશન કરવાવાળા નીરજ ચોપડાને આરબીઆઈના અભિયાનમાં સામેલ થયા છે તેમજ મિત્રો આરબીઆઈ જે છે એ નીરજ ચોપડા સાથે મળીને ડિજિટલ બેન્કિંગમાં છેતરપિંડી વિરુદ્ધ લોકોને જાગૃત કરવાના એક જનજાગૃતિ અભિયાન શરૂ કરેલું છે એટલે કે મિત્રો ડિજિટલ બેન્કિંગની અંદર જે છેતરપિંડી થઈ રહી છે એના વિશે લોકોમાં જાગૃતિ ફેલાવવા માટે આરબીઆઈએ નીરજ ચોપડા સાથે મળીને એક જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે તો મિત્રો અહીંયા વાત છે આરબીઆઈની તો આરબીઆઈની સ્થાપના ક્યારે થઈ હતી તો આરબીઆઈની સ્થાપના એક્ટ ઓગણીસો ચોત્રીસ અંતર્ગત વર્ષ ને પાંત્રીસમાં થઈ હતી આરબીઆઈના પ્રથમ ગવર્નર પૂછવામાં આવ્યું તો આરબીઆઈ જે છે તેના પ્રથમ ગવર્નર હતા સર ઓસબન સ્મિથ તેમજ મિત્રો આરબીઆઈના પ્રથમ ભારતીય ગવર્નર પૂછવામાં આવ્યું તો એ હતા સીડી દેશમુખ તેમજ મિત્રો વર્તમાનમાં આરબીઆઈના પચીસમાં ગવર્નર કોણ છે તો વર્તમાનમાં આરબીઆઈના પચીસમાં ગવર્નર છે શક્તિકાંત દાસ અને આરબીઆઈનું મુખ્ય મથક મુંબઈ ખાતે આવેલું છે તો મિત્રો આ હતી માહિતી આરબીઆઈ વિશેની ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ રાજ્ય સરકારે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના નામથી આઈટી પુરસ્કારની શરૂઆત કરી છે તો મિત્રો એની અંદર આપણો જવાબ બને છે મહારાષ્ટ્ર તો તાજેતરમાં જ મહારાષ્ટ્ર રાજ્ય સરકારે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી જે છે તેમના નામથી એક આઈટી પુરસ્કારની શરૂઆત કરેલી છે તો વાત કરીએ આના વિશે મહારાષ્ટ્ર રાજ્ય સરકાર જે છે તેના સૂચના અને પ્રૌદ્યોગિક ક્ષેત્ર એટલે કે આઈટી ક્ષેત્રની અંદર ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે પૂર્વ પ્રધાનમંત્રી રાજીવ ગાંધી જે છે તેમના નામ ઉપરથી એક પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે તેમજ મિત્રો વાત છે પુરસ્કારની તો તાજેતરમાં જ રાજીવ ગાંધી ખેલરત્ન પુરસ્કારનું નામ બદલી ને મેજર ધ્યાનચંદ ખેલરત્ન પુરસ્કાર કરવામાં આવ્યું છે મિત્રો આ પ્રશ્ન જે છે એ તમારા માટે ખૂબ જ અગત્યનો છે કારણ કે તાજેતરમાં જ રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કારનું નામ બદલવામાં આવ્યું છે અને તેનું નવું નામ મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર કરવામાં આવેલું છે ત્યારબાદ મિત્રો અહીંયા વાત છે મહારાષ્ટ્રની તો મહારાષ્ટ્રના સ્ટેટિક જગ્યા વિશે થોડીક ચર્ચા કરી લે તો મહારાષ્ટ્રની સ્થાપના પહેલી મે ઓગણીસો સાહીઠમાં થઈ હતી રાજધાની મુંબઈ છે અને વર્તમાનમાં મહારાષ્ટ્રના રાજ્યપાલ છે ભગતસિંહ કોશિયારી તેમજ મુખ્યમંત્રી છે ઉદ્ધવ ઠાકરે આ સિવાય મિત્રો મહારાષ્ટ્રને અન્ય છ રાજ્યની સીમાઓ સ્પર્શે છે જેમાં એક છે મધ્યપ્રદેશ બીજું છે ગુજરાત ત્રીજું છે છત્તીસગઢ ચોથું કર્ણાટક પાંચમું તેલંગાણા અને છઠ્ઠું છે ગોવા ત્યારબાદ જોઈએ મિત્રો મહારાષ્ટ્રના કેટલાક મહત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેમાં એક છે તાળોબા રાષ્ટ્રીય ઉદ્યાન બીજું છે સંજય ગાંધી રાષ્ટ્રીય ઉદ્યાન ત્રીજું ચંદોલી નેશનલ પાર્ક ચોથું ગોગામલ નેશનલ પાર્ક અને પાંચમું છે નવેગાંવ નેશનલ પાર્ક તો મિત્રો આ હતું મહારાષ્ટ્રનું સ્ટેટિક જી કે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કઈ રાજ્ય સરકાર શેરી વિક્રેતાઓને લોન આપવાની જાહેરાત કરી છે તો મિત્રો એનિંદ્રપુર જવાબ આવે છે રાજસ્થાન તો તાજેતરમાં રાજસ્થાન રાજ્ય સરકાર જેને શેરી વિક્રેતાઓ એટલે કે જે સ્ટ્રીટ વેન્ડર છે એમને લોન આપવા માટેની એક જાહેરાત કરી છે તો વાત કરીએ એના વિશે તો રાજસ્થાન સરકારે શેરી વિક્રેતાઓને સેવા ક્ષેત્રમાં કામ કરતાં અઢારથી ચાલીસ વર્ષની વય જૂથના લોકો અને કોવિડ નાઇન્ટીન પ્રેરિત નાણાંકીય કટોકટીનો ભોગ બનેલા શહેરી વિસ્તારના બેરોજગારો છે તે તેમને પચાસ હજાર સુધીની વ્યાજમુક્ત લોન આપવાની જાહેરાત કરી છે એટલે કે મિત્રો રાજસ્થાન સરકાર જે છે તેને શહેરી વિક્રેતાઓ તેમજ સેવા ક્ષેત્રની અંદર કામ કરતા અઢારથી ચાલીસ વર્ષની વયજૂથના લોકો અને કોવિડ નાઇન્ટીન પ્રેરિત એટલે કે કોવિડ નાઇન્ટીનના લીધે નાણાંકીય કટોકટીનો ભોગ બનેલા શહેરી વિસ્તારના જે બેરોજગારો છે તેમને પચાસ હજાર રૂપિયા સુધીની વ્યાજમુક્ત એટલે કે વગર વ્યાજની લોન આપવાની જાહેરાત કરી છે તો મિત્રો અહીંયા વાત છે રાજસ્થાનની તો રાજસ્થાન સંબંધિત તાજેતરના કરંટ અફેર વિશે ચર્ચા કરી લઈએ તો રાજસ્થાનમાં વૈદિક શિક્ષણ બોર્ડ સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે તેમજ મુખ્યમંત્રી કિસાન મિત્ર યોજના શરૂ કરવામાં આવી છે મુખ્યમંત્રી ચિરંજીવી સ્વાસ્થ્ય વીમા યોજના શરૂ કરવામાં આવી છે તેમજ રાજકૌશલ પોર્ટલ લોન્ચ કરવામાં આવી છે આ સિવાય ઇન્દિરા ગાંધી રસોઈ યોજના શરૂ કરવામાં આવી છે તેમજ કામધેનું ડેરી યોજના પણ રાજસ્થાનમાં શરૂ કરવામાં આવી છે અને ઇન્દિરા ગાંધી માતૃપોષણ અભિયાન એ પણ રાજસ્થાનમાં શરૂ કરવામાં આવેલું છે તો મિત્રો આ હતા રાજસ્થાન સંબંધિત રાજ્યતાના કરંટ અફેર્સ ત્યારબાદ જોઈએ રાજસ્થાનનું સ્ટ્રેટિક તો રાજસ્થાનનું રાજ્યપ્રાણી ઊંડ છે રાજ્ય પક્ષી ગોળાવણ છે રાજ્ય વૃક્ષ ખીજડો છે રાજ્ય ફૂલ રોહિડા છે તેમજ રાજ્ય રમત છે બાસ્કેટબોલ ત્યારબાદ જોઈએ તો મિત્રો રાજસ્થાનના લોકનૃત્યની અંદર તો જેમાં એક છે ઘુમર બીજું છે ગાપાલ ત્રીજું પનિહારી ચોથું જિંદાત પાંચમું છે નેજા છઠ્ઠું કલબેલિયા અને સાતમું છે ગણગોર તેમજ વાત કરીએ રાજસ્થાનની મુખ્ય જનજાતિઓ તો જેમાં છે મીણા સહરિયા સાહસી ભીલ બંજારા કોળી અને ગરા છે આ સિવાય મિત્રો ચર્ચા કરીએ રાજસ્થાનની કેટલીક પરિયોજનાઓ તો જેમાં એક છે રાણા પ્રતાપ સાગર પરિયોજના જે ચંબલ નદી પર આવે છે તેમજ જવાહર સાગર પરિયોજના એ પણ ચંબલ નદી પર આવેલી છે તેમજ મિત્રો વાત કરી આગળ તો વર્તમાનમાં રાજસ્થાનના મુખ્યમંત્રી છે અશોક ગેહલોત રાજ્યપાલ છે કલરાજ મિશ્રા અને રાજસ્થાન જે છે એની પાંચ રાજ્યોની સીમાઓ સ્પર્શે છે જેમાં એક છે ગુજરાત બીજું છે મધ્યપ્રદેશ ત્રીજું ઉત્તર પ્રદેશ ચોથું હરિયાણા અને પાંચમું છે પંજાબ તેમજ મિત્રો રાજસ્થાન જે છે તેની લોકસભાની પચીસ સીટ છે રાજ્યસભાની દસ સીટ છે અને વિધાનસભાની બસો સીટ છે આ સિવાય મિત્રો જોઈએ રાજસ્થાનના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેમાં એક છે સારીસ કવર્નિજ્ય અભ્યારણ્ય બીજું છે મરુભૂમિ રાષ્ટ્રીય ઉદ્યાન ત્રીજું છે સીતા માતા અભયારણ્ય ચોથું કુંભલગઢ અભયારણ્ય પાંચમું છે રણથંભોર રાષ્ટ્રીય ઉદ્યાન છઠ્ઠું કેવલાદેવ રાષ્ટ્રીય ઉદ્યાન અને સાતમું છે મુકુંદરા રાષ્ટ્રીય અભયારણ તો મિત્રો આ હતું રાજસ્થાનનું સ્ટીટિક જી કે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો વૈશ્વિક યુવા વિકાસ સૂચકાંકમાં ભારત કયા સ્થાને રહ્યું છે તો મિત્રો એની અંદર પર જવાબ આવે છે એકસો બાવીસમાં તો તાજેતરમાં રજૂ થયેલ વૈશ્વિક યુવા વિકાસ સૂચકાંક જે છે તેમાં ભારત એકસો બાવીસમાં સ્થાને રહ્યું છે તો વાત કરીએ એના વિશે વૈશ્વિક યુવા વિકાસ સૂચકાંક બે હજાર વીસમાં ભારત એકસો બાવીસમાં સ્થાને રહ્યું છે તેમજ મિત્રો આ સૂચકાંક જે છે તેને રાષ્ટ્રીય મંડળ સચિવાલય દ્વારા બહાર પાડવામાં આવે છે મિત્રો આ સૂચકાંક પ્રમાણે એક નંબર પર સિંગાપોર છે બીજા નંબર પર સ્લોવિનિયા છે અને ત્રીજા નંબરે હિન્દુ છે તેમજ મિત્રો આની અંદર કુલ સામેલ એકસો એક્યાસી જેટલા દેશ છે મિત્રો સૂચકાંક જે છે એ એક્ઝામની અંદર એકાદ પ્રશ્ન સૂચકાંકને લગતો હોય છે તો આ સૂચકાંકનો પ્રશ્ન તમારા માટે ખૂબ જ અગત્યનો છે તો મિત્રો આ પ્રશ્નની અંદર તેનો જવાબ છે એકસો બાવીસમાં ક્રમે આવ્યું છે તો વૈશ્વિક યુવા વિકાસ સૂચકાંકમાં ભારત એકસો બાવીસમાં સ્થાને આવ્યું છે મિત્રો આ પ્રશ્નનો જવાબ તમે ખાસ યાદ રાખી લેજો ત્યારબાદ મિત્રો આપણા નેક્સ્ટ પ્રશ્નની ચર્ચા કરીએ એ પહેલાં વાત કરીએ તો વર્લ્ડ બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા એક જનરલ બેચનું આયોજન થઈ રહ્યું છે અને આ બેચની શરૂઆત અઢાર ઓગસ્ટ બે હજાર એકવીસથી થઈ રહી છે મિત્રો આ બેચ જે છે તેની અંદર તમને તલાટી જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક ઓફિસ આસિસ્ટન્ટ પીએસઆઈ એ એસઆઈ કોન્સ્ટેબલ સહિતની તમામ પરીક્ષા માટેની તૈયારી કરવામાં આવશે તેમજ મિત્રો આ બેચમાં તેજસ્વી વિદ્યાર્થીઓ છે તેમને વિશેષ પ્રોત્સાહન પણ આપવામાં આવશે તો મિત્રો આ બેચ વિશેની વધુ માહિતી માટે તમે આપણા હેલ્પલાઇન નંબર સેવન ફાઇવ સેવન ફાઇવ ઝીરો સિક્સ વન એટ વન પર કોલ અથવા તો મેસેજ કરીને ઇન્ફોર્મેશન મેળવી શકો છો તો મિત્રો આ હતી માહિતી વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા શરૂ થવા જઈ રહેલ જનરલ બેચ વિશેની ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં જુલાઈ મહિનામાં આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ તરીકે કોને નામિત કરવામાં આવે છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે સ્ટેફની ટેલર અને શાકિબ અલ હસન તો મિત્રો આઈસીસી પ્લેયર ઓફ ધ મંથ તરીકે સ્ટેફની ટેલર અને શાકિબ અલ હસનને નામિત કરવામાં આવેલા છે ત્યારબાદ જોઈએ આપણો નેક્સ્ટ પ્રશ્ન તો તાજેતરમાં આરબીઆઈ સ્વ સહાય જૂથો માટે ઋણ મર્યાદા વધારીને કેટલું કર્યું છે તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે વીસ લાખ રૂપિયા તો આરબીઆઈ જે છે એને સ્વસહાય જૂથવા માટે ઋણ મર્યાદા જે પહેલાં દસ લાખ હતી તેને વધારો કરી અને વીસ લાખ રૂપિયા કરેલી છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કયા રાજ્યએ નાસ્કોમ દ્વારા આયોજિત એક્સપિરિયન્સ એઆઈ સમિટમાં એઆઈ ગેમ ચેન્જરનો એવોર્ડ જીત્યો છે તો મિત્રો એની અંદર આપણો જવાબ છે તેલંગાણા ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કોણે ડિજિટલ પ્રયાસ નામનું એક ઋણ પ્લેટફોર્મ લોન્ચ કર્યું છે તો મિત્રો એની અંદર જવાબ આવશે સીડ બી તો સીડબી દ્વારા ડિજિટલ પ્રયાસ નામનું એક ઋણ પ્લેટફોર્મ લોન્ચ કરવામાં આવ્યું છે ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન તો તાજેતરમાં કોણે એ ડિફરન્ટ રૂલ્સ ફોર સક્સેસ નામનું પુસ્તક લખ્યું છે તો મિત્રો એમાં જવાબ આવે છે રમેશ નારાયણ રમેશ નારાયણ જે છે તેમને અ ડિફરન્ટ રૂલ્સ ફોર સક્સેસ નામનું એક પુસ્તક લખ્યું છે ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન તો મિત્રો આ પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનો છે તો આપણો પ્રશ્ન છે કે ટોક્યો ઓલિમ્પિક બે હજાર વીસના ભારતે કુલ કેટલા પદક જીત્યા છે તો મિત્રો આનો જવાબ તમને આવડે છે તો ચોક્કસથી કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો તો મિત્રો આ સાથે જ આજના દિવસભરના કેટલાક પરીક્ષાલક્ષી એ પ્રશ્નો હતા કે જે તમારે આગામી પરીક્ષાઓને પૂછવાની શક્યતાઓ ધરાવે છે એવા પ્રશ્નોની આપણે સંપૂર્ણ ડિટેલમાં તેમજ સ્ટેટિક જીકે અને તેને લગતા ફેક્ટ ડેટા સાથે ચર્ચાઓ કરી છે જેનાથી આગામી પરીક્ષાઓની અંદર કોઈપણ પ્રકારનો પ્રશ્ન પૂછાય તો તમને આવડવો જોઈએ મિત્રો આપણા લેક્ચરમાં પરીક્ષામાં પૂછાઈ શકે તેવા પ્રકારના જે મહત્ત્વના પ્રશ્નો છે એ વિશે ચર્ચા કરવામાં છે તેમજ આ સિવાય કોઈ વધારાની ચર્ચા કરવામાં આવતી નથી જેનાથી તમારો સમયનો સદુપયોગ થઈ શકે અને ઓછા ટાઈમની અંદર તમારું દિવસભરનું કરંટ અફેર જેની સંપૂર્ણ પરીક્ષા પરીક્ષાલક્ષી તૈયારી થઈ શકે તો મિત્રો તમને આપણા કરંટ અફેરના લેક્ચર પસંદ આવે છે તો લેક્ચરને લાઈક કરવાનું ના ભૂલો અને વધુમાં વધુ શેર કરો જેનાથી તૈયારી કરી રહેલા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચે અને તેમને પણ પરીક્ષામાં ફાયદો થઈ શકે તેમજ મિત્રો ડેલી કરંટ અફેર માટે તમે આપણા કરંટ અફેરના લેક્ચર રેગ્યુલર ફોલો કરવાનું રાખો તો તમને પરીક્ષાની અંદર સો ટકા ફાયદો થશે આ સિવાય મિત્રો લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવ તમે કમેન્ટ બોક્સની અંદર જણાવી રાખો મિત્રો તમારા પ્રતિભાવ જે છે એ જ અમારી સાચી મૂળ છે તમે તમારા પ્રતિભાવ આપશો તો અમને મોટિવેશન મળતું રહેશે અને તમારા માટે દિવસભરના કરંટ અફેરના પ્રશ્નો જે છે તેને આપણે વધુ સારી રીતે તેમજ ડિટેલની અંદર ચર્ચા કરતા રહીશું તો ચોક્કસથી તમે એકવાર કમેન્ટ બોક્સની અંદર તમારા કિંમતી પ્રતિભાવ જણાવવાનું રાખો એમ જ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લ્ડ ઇન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઇબ કરી દો અને બાજુમાં આપેલ બે લાયકન પ્રેસ કરો જેથી આવનારા દરેક નવા વિડીયોની અપડેટ તમને મળતી રહે તેમજ મિત્રો તમે વર્લ્ડ ઇન બોક્સને વિવિધ સોશિયલ મીડિયા પર ફોલો કરી શકો છો આ સિવાય વર્લ્ડ ઇન બોક્સ દ્વારા ચલાવવામાં આવી રહેલા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના કોર્સને પરચેસ કરો તેમજ કોર્સ વિશેની કોઈપણ પ્રકારની માહિતી માટે તમે આપણા હેરપેનબર એટ ટુ થ્રી એટ ટુ થ્રી એટ સેવન એટ સેવન પર કોલ અથવા તો મેસેજ કરી માહિતી મેળવી શકો છો તો મિત્રો આ સાથે જ લેક્ચરને અંત સુધી જોવા માટે આપનો આભાર ફરીથી મળી નેક્સ્ટ લેક્ચર